Myself Sachin Dave, Standard 12, Subject English Second Language, Unit 3, Read 2, Stress Control Exercise. કઈ રીતે આપણે મનોભાર છે, તણાવ છે, તેને આપણે કાબુમાં રાખવાની કસરત. ટ્રેન્ક્યુલિટી, શાંતિ. સેરેનિટી, શાંતિવાળું વાતાવરણ. ક્રેનિયલ બોન્સ, હાડકાં, ખોપડીના હાડકાં. સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, મગજનું પ્રવાહી. સ્પાઇનલ કોલમ, કરોડરજ્જુ. સ્ટ્રેસ ઇન્ડ્યુસ, તણાવ દ્વારા થતું પરિણામ. સ્કાલ્પ, કપાળ પરની ચામડી. નાઉ વિલ ડિસ્કસ પેજ નંબર 31, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ. શોર્ટ મેડિટેશન ફર્સ્ટ. ટૂંકું ધ્યાન પહેલો. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમારી જાતને તમે સ્વસ્થ કરો અને આંખો બંધ કરો. ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝીસ કામનેસ ટુ યુ. હાર્મની, ટ્રેન્ક્યુલિટી, સેરેનિટી, પીસ એન્ડ રિલેક્સ. એવો શબ્દ પસંદ કરો કે જે તમને શાંતિ આપે, સંતુલનમાં મેળવાય, મનને શાંત થાય, તમે સ્વસ્થ થઈ શકો. મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. તમે પસંદ કરેલા શબ્દો ઉપર ધ્યાન ધરો. વિઝ્યુઅલાઇઝ સીન, દ્રશ્યને તમે અવલોકન કરો. ધ ટાઈમ વિચ ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ ધેટ ઇલ્યુસ્ટ્રેટ ધ વર્ડ. કે જે તમને શબ્દ સાથે અથવા તમારી માનસિકમાં જે તમારે મનમાં જે કોઈ ચલચિત્ર ઊભું થયું છે તેને તમે શબ્દ સાથે વર્ણવો. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિનિંગ વોટ ઇટ વુડ ફીલ ઇફ યુ એક્સપિરિયન્સ્ડ હાર્મની ઓર ટ્રેન્ક્યુલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. તમે થોડો સમય પણ પસાર કરો. તમે જે કલ્પના કરી છે તે તમે કેવો અનુભવ કરો છો, તમે કેવો એને અનુભવ કરીને તમે સંતુલનથી તમારી જાતને તમે સુસંગત કરો છો તમારા મનની અંદર. ઓપન યોર આઈઝ અગેઇન, ફરી વાર તમારી આંખો ખોલો. નાઉ શોર્ટ મેડિટેશન ટુ, ટૂંકું ધ્યાન બીજું. પીક અ મટીરિયલ સચ એઝ ડ્રેસ ફેબ્રિક, આ સ્ટોન, અ પીસ ઓફ વુડ, એનીથિંગ એલ્સ ધેટ અપીલ્સ ટુ યુ. હવે એવું એક પદાર્થ લ્યો જેવું કે કોઈ પહેરવાનો ડ્રેસ હોય ફેબ્રિકનો, અથવા પથ્થર હોય, લાકડાનો કોઈ કટકો હોય કે જે તમને અસર કરે. વિથ યોર આઈઝ ક્લોઝડ, આંખો બંધ કરો. એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ, આ જે પદાર્થ છે એનું તમે એવું બનાવો વસ્તુ જેવું. સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ, આ કરવામાં તમે 2 મિનિટ પસાર કરો. ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ, તમારા મગજને તમે થોડું ઓક્સિજન દ્વારા ભટકાડો. આવ ધ પ્રોબ્લેમ વિથ બિંગ સ્ટ્રેસ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ટુ સપ્લાય અ બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. અડધો આપણો પ્રશ્ન એ હોય છે કે આપણે શા માટે આનું મનોભાર અનુભવીએ છીએ. કારણ કે આપણે આપણા સ્વાસ્થ્યમાં બરાબર આપણે શ્વાસ ઊંડો લેતા નથી કે જે આપણા મગજ સુધી પહોંચે, અને આપણે પૂરતું ઓક્સિજન પણ લેતા નથી. વેન વી ગેટ સ્ટ્રેસ્ડ, જ્યારે આપણે મનોભાર અનુભવીએ, વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ ઓર ઓનલી બ્રીથ ઇન અ શેલો વે. તો આપણે આપણા શ્વાસને અટકાવવો જોઈએ અથવા આપણે ધીરે ધીરે લેવો જોઈએ. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ, ફક્ત આપણે આપણા ફેફસાનો ઉપરનો ભાગ ઉપયોગ કરવો જોઈએ. ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રીથિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન ટુ ધ બ્રેઇન અગેઇન, ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ. આવું તમે શ્વાસ લ્યો ત્યારે જેમ બને એમ ઊંડો શ્વાસ લ્યો, અને તમે ઓક્સિજન લેવાની કોશિશ કરો કે જે તમારા છે મગજ સુધી અંદર પહોંચે, અને આવું તમે 2 મિનિટ સુધી કસરત કરો જે નીચે દર્શાવેલી છે. રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી, બંને હાથને આમ તમે ઘસો એથી તમને ઉર્જા ઉત્પન્ન થશે. પ્લેસ યોર પામ્સ ઓન ટોપ ઓફ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ. પછી તમે તમારા બંને હાથને ઘૂંટી પાસે ઉપરની બાજુ રાખો. બ્રીથ કોન્શિયસલી ઇન ટુ યોર બેલી, તમારા પેટમાં તમે વારંવાર હાથ રાખીને શ્વાસ લ્યો. મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ, દરેક શ્વાસમાં હાથને તમે
ઉપર નીચે કરો. ઇમેજિન બ્રીધિંગ ઓક્સિજન ઇન ટુ યોર બ્રેઇન. તમારા મનમાં, મગજમાં તમે એવી કલ્પના કરો, તમે ઓક્સિજન લઈ રહ્યા છો. ધ ક્રાઉન પુલ, ઉપરથી ખેંચો માથા ઉપરથી. વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ વિચ ઇન ટર્ન એલાઉઝ ધ સેરેબ્રોનિયલ ફ્લુઇડ ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કલ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે એકદમ સૂક્ષ્મ એવું અંદર હલનચલન થાય છે કે જે આપણા ખોપડીમાંથી જે પ્રવાહી છે તે આપણા પ્રવાહી શરીરમાં ચાલે છે, મુક્ત રીતે હલનચલન કરે છે, કે જે આપણા કરોડરજ્જુમાં પસાર થઈને ખોપડી સુધી પહોંચે છે. વેન ટેન્સ્ડ ઓર અપસેટ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બિકમિંગ સાઇટલી સ્ટક ટુગેધર સો ધેટ ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. જ્યારે આપણે મનોભારમાં હોઈએ, ગુસ્સામાં હોઈએ, ઉદાસ હોઈએ અને આપણે બરાબર શ્વાસ ન લઈએ પૂરતો, ત્યારે આના પરિણામે હાડકામાં થોડોક ભંગાણ થાય છે, થોડું તૂટી જાય છે. તેથી પ્રવાહી મુક્ત રીતે પરિભ્રમણ કરી શકતું નથી. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ ધ ફ્લો ઓફ સેરેબ્રોનિયલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે. એટલે જ્યારે આપણે ઉપરથી જે તરફ શ્વાસ લેતા હોઈએ, છોડતા હોઈએ, ત્યારે આ આપણા જે ખોપડી છે તેના પ્રવાહીને નકારાત્મક રીતે અસર કરે છે અને પોતે પરિભ્રમણ કરે છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ડક્સ્ડ સ્ટમક એક એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી. તે તમને શાંતિ અનુભવી કરી શકે છે અને તમારા જે આખું પદ્ધતિ છે શરીરની તેને પણ નિયમિત કરી શકે છે. માથામાં દુખાવો હોય, મનોભાર હોય અથવા પેટમાં દુખતું હોય તો બધું તમને સારી રીતે સાફ થઈ જાય છે, તમે સારું વિચારી શકો છો. પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર લાઇક કોમ્સ ઓન ટોપ ઓફ યોર હેડ સો ધેટ પેજ નંબર 32 યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેરલાઇન એટ ધ ફ્રન્ટ. તમે તમારા બંને હાથને જેમ તમે તમારા માથામાં વાળામાં જેમ દાંતિયો ફેરવતા હો તે રીતે બંને આંગળી હાથની આંગળીઓને રાખો, એવી રીતે રાખો જેથી તમારા માથામાં નાની આંગળી છે તે દરેક વાળના આગળથી સ્પર્શ કરી શકે. ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કાલ્પ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઈચ હેન્ડ. બરાબર તમે આંગળી વડે ખોપડી પાસે લઈ જાઓ, ધીરે ધીરે તમે મધ્યમાંથી બંને આંગળી ફેરવો દાંતિયાની જેમ. Now place your hands in the same way higher up on the midline of the head and repeat the procedure. હવે ફરી વખત હાથને તમે તે જ રીતે મધ્યમાં માથા ઉપર લઈ જાઓ અને પાછા તમે જે પહેલાં કર્યું ફરીવાર તે જ પ્રક્રિયા કરો. Now place hands even further back on your head towards the crown and repeat the procedure. ફરીવાર તે જ રીતે મધ્યમાં હાથને લઈ જાઓ અને ઉપરથી પાછળ તરફ લઈ જાઓ. Mental quick fixes. મનને જલ્દીથી કાબૂમાં લેવું. પુટ ઓન સમ મ્યુઝિક લાઇક યુ લાઇક એન ડાન્સ થ્રુ ધ રૂમ. તમારે મનગમતું સંગીત વગાડો અથવા નૃત્ય કરો આખા ઓરડામાં. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેઇન એન્ડ હેલ્પ્સ રિબેલેન્સ યોર બ્રેઇન. આ પ્રકારની પ્રવૃત્તિ તમારા જમણી બાજુના મગજને મદદરૂપ થશે, રચનાત્મક કાર્ય કરશે અને ફરીથી તમારા મગજને સંતુલન રાખવામાં મદદ કરશે. Get a fish tank and watch the fish swim around languidly. This allows your mind to calm down. તમે એક માછલી રાખવાનું જે આપણે એક્વેરિયમ કહીએ છીએ તે લઈ લો અને જુઓ માછલી કઈ રીતના તરે છે સહશાંતિથી પોતે. This allows your mind to calm down. આથી તમારા મગજને પણ શાંત પાડશે, ઠંડુ પાડશે. Write down all your worries. Putting them on a piece of paper gets them out of your head. તમારી બધી ચિંતા છે તે તમે લખી લ્યો અને એક સાથે કાગળના ટુકડામાં તમે મૂકી દો તમારા માથા નીચે. ગેટ આઉટ ઇન ટુ નેચર એન્ડ વોક. કુદરતી વાતાવરણમાં જાઓ અને ચાલવા નીકળો. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર ધેન વોટ માઇટ હેપન્સ ટુમોરો. અત્યારે જગ્યાએ ચાલી રહ્યું છે તેની પર તમે બરાબર ધ્યાન કરો
એવું ન વિચારો કે આવતીકાલે શું થશે. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન. નાહવા જાઓ ત્યારે તમે બાથરૂમમાં તમે ગાઓ અને જે શેમ્પૂની બોટલ છે તમે માઇક તરીકે ઉપયોગ કરો. નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી. મિસ્ટેક્સ આર ઓકે. કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી અને કોઈને કોઈ વ્યક્તિ બનવું નથી. ભૂલો તો થાય તે બરાબર છે. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. તમારા શબ્દ ભંડોળમાંથી હું નહીં કરી શકું તે શબ્દો કાઢી નાખો. ઇટ ઇઝ અનકન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન્સ. તે તમારું રચનાત્મક કાર્ય નહીં કરે અને તમને તમારા મતને ત્યાંથી અટકાવી દેશે અને કોઈ ઉકેલ નહીં લાવે. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. બીજાથી બીજી અમુક લાઇન લખો. ધીસ રીબેલેન્સિસ ધ ટુ હેમિસ્ફિયર્સ ઓફ ધ બ્રેઇન. આ તમારા મગજના ગોળાર્ધને ફરીવાર સંતુલિત કરશે. એક્સપેક્ટ ટુ બી લકી અને કલ્પના કરો તમે ભાગ્યશાળી છો, નસીબદાર છો. ઓકે, સો ઇફ યુ લાઇક માય વિડીયો ધેન પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ વેરી મચ.